વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલની અંદર આજના આપણે આ વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે એનસીઆરટી આધારિત ધોરણ સાત વિજ્ઞાન વિષયના ગાલાસ ઉધ્યાયપોથીના પ્રશ્નોના સોલ્યુશનની એમાં આજે આપણે જોવાના છે પ્રકરણ નંબર ત્રણ રેસાથી કાપડ સુધી તેના ગાલાસ ઉધ્યાયપોથીના પ્રશ્નોના સોલ્યુશન આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું એમાં આજના પ્રશ્નો છે એક વાક્યમાં ઉત્તર વ્યાખ્યા ટૂંકમાં ઉત્તર વૈજ્ઞાનિક કારણો તફાવત મુદ્દા સાર ઉત્તર આપો આ બધા પ્રશ્નોના સોલ્યુશન આપણે મેળવવાના છે તો શરૂઆત કરીએ આજના આ પહેલાં પ્રશ્નોની તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતમાં પ્રાણીઓના શરીર પર ભારતમાં કયા પ્રાણીઓના શરીર પરના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે તો કે ભારતમાં છે એ ઘેટા બકરી યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે ઘેટાની પ્રજા પ્રજા ભારતીય પ્રજાતિના ત્રણ નામ આપો ભારતમાં ઘેટાની કેટલી પ્રજાતિ એના ત્રણ નામ આપો તો કે ઘેટાની ભારતીય પ્રજાતિમાં લોહી બાખરવાલ અને પાટણવાડી છે એના પછીનો પ્રશ્ન છે કે રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ જણાવો તો કે રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ ચાર છે એમાં પહેલું ઈંડું બીજું ડીમ્બ એટલે કે ઈયળ ત્રીજું પ્યુપા અને ચોથું રેશમનું પતંગિયું એના પછીનો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે ઊન આપતા પ્રાણીઓના શરીર પરના ઘટવાળનું કાર્ય શું છે તો કે ઊન આપતા પ્રાણીઓ ઘટવાળ હોય એનું કાર્ય શું છે તો કે ઊન આપતા પ્રાણીઓના શરીર પરના ઘટવાળ પ્રાણીઓને ઊંઘ પૂરી પાડી અને ઠંડી સામે રક્ષણ આપે છે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાન્ય રીતે શાને માટે વપરાય છે તો કે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન પશ્મીના શાલ બનાવવા માટે વપરાય છે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઘેટાના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવા છતાં તેને કેમ કંઈ ઈજા થતી નથી ઘેટાના શરીર પરથી પાતળી ચામડી સહિત એને રૂવાટીમાંથી ઉતારી લેવાનું તો એને ઈજા નથી થતી શા માટે તો કે ઘેટાના શરીર પરની રૂવાટી અને પાતળી ચામડીનું સૌથી ઉપરનું સ્તર છે એ મૃતકોષોનું બનેલું હોય મૃતકશેનું બનેલું હોવાથી તેને ઉતારી લેવાથી તેને કોઈ ઈજા થતી નથી એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે બર એટલે શું તો કે બર બર શું છે એમ તો કે ઊનના વાળ સાથે જોવા મળતા નાના નાના રૂંવાટીવાળા તંતુઓ હોય છે જેને વાળમાંથી કાઢી લેવામાં આવે છે તેને બર કહે છે કે ઊનના નાના વાળ વાળ સાથે નાના નાના જે રૂવાટીવાળા તંતુઓ જોવા મળે એને શું કહેવાય બર કહેવાય છે બરાબર એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે રેશમના દોરા કેવી રીતે બનાવવામાં આવે છે તો કે રેશમના દોરા રેશમના કોસેટોમાંથી રેશમના તારને જુદા પાડીને તેને લપેટીને એટલે કે વીંટાળીને રેશમના દોરા બનાવવામાં આવે છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન છે કે ઊન આપતા પ્રાણીઓ વિશે સામાન્ય સમજ આપો ઊન જે પ્રાણીઓ આપતા હોય એના વિશે સામાન્ય સમજ આપવાનું છે તો કે ઊન આપણને ઘેટા બકરા યાંક અને ઊંટમાંથી પ્રાપ્ત થાય છે પરંતુ મોટે ભાગે ઘેટાના ઊનનો ઉપયોગ વધારે થતો હોય છે ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવતા હોય છે આવી જ જાતિના ઘેટા ઊન મેળવવા માટે પાળવામાં આવતા હોય છે તિબેટ અને લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના પહાડી પ્રદેશમાં અંગોરા બકરીમાંથી ઊન મેળવાય છે અને દક્ષિણ અમેરિકામાં લામા અને અલ્પાકા પ્રાણીઓમાંથી ઊન મેળવવામાં આવે છે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે સારી ગુણવત્તાવાળું ઊન મેળવવા ઘેટાની પસંદગી કરવી કેવી રીતે કરવામાં આવે છે આપણે સારી ગુણવત્તાવાળું ઊન મેળવવું હોય તો કેવી રીતે ઘેટાની પસંદગી કઈ રીતે કરવી પડે છે તો કે ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવતા હોય છે ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બસ્સાઓને જન્મ આપે તો સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે તેની પિતૃ પસંદગીની આ પ્રક્રિયા પસંદગીલક્ષી પ્રજનન કહે છે એ એટલે કે એને પિતૃ પસંદગી કરવી પડતી હોય છે એટલે કે એવી એ એવી પ્રજાતિની આપણે પસંદગી કરવી જોઈએ કે જે માત્ર એને જે બચ્ચા જન્મે એ માત્ર વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ઊન માટે ઉછેરવામાં આવતા ઘેટાને કેવો ખોરાક આપવો જોઈએ કે ઘેટા છે પ્રાણી છે તે ખાસ ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાતા હોય છે ઘેટા પાળનારા તેને પોષણક્ષમ આહાર આપતા હોય છે સામાન્ય રીતે તે ઘેટાને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ મકાઈ જુવાર તેલાબી તેલીબિયાનો ખોળ પાપડી અને ખનીજ દ્રવ્યો ધરાવતા ખાણ ખવડાવે છે શિયાળાની ઠંડીમાં ઘેટાઓને ઘરની અંદર રાખે છે અને તેને પાંદડા અનાજ અથવા અને સૂકો ચારો ખવડાવે છે ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે ઘેટાના શરીર પરના વાળથી શરૂ કરીને ઊનના દોરા મેળવવાની ક્રિયા વિધિના વિવિધ સોપાન એટલે કે તબક્કાઓ જણાવો તો કે ઘેટાના શરીર પરના વાળથી શરૂ કરીને ઘેટાના દોરા મેળવવાની વિવિધ ક્રિયાવિધિના વિધિના વિવિધ સોપાનો નીચે મુજબ છે કે એમાં પહેલું છે કાતરણી એટલે કે ઊન ઉતારવું બરાબર બીજું પહેલાં કાતરણી કરી પછી ઊન ઉતાર લીધું ઘેટા પછી એને ઘસવાની પ્રક્રિયા આવે ત્યારબાદ એને વર્ગીકરણ કરવામાં આવે કે અલગ અલગ પ્રકારના ઊન હોય એને વર્ગીકરણ કરવાનું ત્યારબાદ ચોથું છે ફરી ઘસવાની પ્રક્રિયા અને સુકવણી કરવામાં આવે એટલે કે ફરી એ જે ઊન છે બરાબર એને ઘસી અને પછી એને સુકવણી કરવામાં આવે અને પાંચમું રંગવાની પ્રક્રિયા પછી એ ઊનને રંગવામાં આવે અને છેલ્લું છઠ્ઠું છે એ કાંતવાની પ્રક્રિયા પછી એને કાંતવામાં આવે છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ઊન ઉતારવાની ક્રિયા વિશે ટૂંકમાં સમજ આપો તો કે ઘેટાઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે આ ક્રિયાને કાતરણી કે ઊન ઉતારવાની ક્રિયા કહે છે કાતરણી માટે વાળ કાપનાર વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે એટલે કે વાળન જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં ઘેટાના વાળ ઉતાર વાળ કાપવામાં આવે છે એ શા માટે ગરમીની ઋતુમાં કાપવામાં આવે છે એ આપણે આગળ જોઈ ગયા છીએ વાળ કાપવાથી ઘેટાને ઈજા થતી નથી કારણ કે એના ઉપરનું પડ કેવું હોય છે મૃતકોષોથી બનેલું હોય છે બરાબર થોડા દિવસોમાં એ ઘેટાના વાળ પાછા નવા ઉગે છે અને પાછું તે ઊન આપતું થઈ જાય છે ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે રેશમનો કીડો કેવી રીતે રેશમના તા તાર તૈયાર કરે છે તે સમજાવો તો કે રેશમનો કીડો એટલે કે કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે તેને કોષિત અવસ્થા એટલે કે પ્યુપા કહે છે તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે એટલે કે કરોળિયાની જેમ એ ઝાડું રચે અને પછી એને પકડે એને પકડી રાખે છે એ ઝાડું ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એટ આકારમાં તે એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે આ દરમિયાન કેટરપિલર પ્રોટીન પ્રોટીનના બનેલા તાતણાઓનો સ્ત્રાવ કરે છે તેમની અંદરથી પ્રોટીનના જે બનેલા જે તાતણાઓ હોય છે એનો સ્ત્રાવ કરે છે તે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે કોણ પ્રોટીનના તાતણાઓ હવે કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે શું કરે છે કે રેશમના તાર જે સખત હોય એનાથી એ રેશમનો તાર બને એનાથી પછી શું કરે છે રેશમનો કાર્ડ ઢાંકી દે છે મેળવવામાં આવે છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે કોસેટોમાંથી માંથી તાર કેવી રીતે મેળવવામાં આવે છે એટલે કે કોસેટો આપણે આગળ જોયું કે કોસેટો થઈ તો હવે એ કોસેટોમાંથી કઈ રીતે તો કે રેશમનો કીડો તેની પ્યુપા અવસ્થા દરમિયાન પોતાની શરીર પર તાર વીંટે છે અને કોસેટો બનાવે છે આ કોસેટોને મોટી સંખ્યામાં એકઠા કરી તેમને તડકામાં રાખવામાં આવે છે એટલે કે આવા બધા ઘણા બધા કોસેટો હોય તેને ભેગા કરવામાં આવે છે અને પછી એને તડકામાં રાખવામાં આવે છે અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે આ પ્રક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે હવે રેશમના તાર અલગ પડી ગયા પછી તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ કહે પ્રક્રિયા કહે છે આ રીતે રેશમના તાર મેળવી શકાય છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં પહેલું છે કે ઊન મેળવવા માટે ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે શા માટે ઊન મેળવવા માટે ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે આપણે આગળ અભ્યાસ કરી જ ગયા છે તો પણ તો કે કારણ કે ઘેટાના વાળ ઠંડી ઋતુમાં હૂંફ આપે છે જો ઠંડી ઋતુમાં ઘેટાના વાળની કટાઈ કરવામાં આવે તો તે ઘેટાને ઠંડીથી રક્ષણ મળે નહીં અને ગરમ ઋતુમાં ઘેટાને ઠંડીથી રક્ષણ મેળવવાની જરૂરિયાત હોતી નથી તેથી ઊન મેળવવા ઘેટાના વાળની કટાઈ હંમેશા ગરમ ઋતુમાં કરવામાં આવે છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે રેશમના તાર મેળવવા રેશમના કોસેટોને ઉકાળતા પાણીમાં નાખવામાં આવે છે રેશમના તાર મેળવવા માટે આપણે રેશમના કોસેટોને કેમ ગરમ પાણીમાં નાખવામાં આવે શા માટે તો કે કારણ કે રેશમના કીડાના કેટર પીલે પોતાની જાતને રેશમના તાર વડે ઢાંકી દેવાથી વીંટળાયેલા તારથી કોસેટો બને છે અને કોસેટોમાં પીપાનો વિકાસ થાય છે અને છેવટે છેવટે રેશમના તાર કાપી પતંગિયું બહાર નીકળે છે આમ થતાં રેશમના તાર કપાઈ જાય છે આથી પીપામાંથી પતંગિયું બને તે પહેલાં તેને ઉકળતા પાણીમાં નાખીને કોસેટોના રેશમના તાર મેળવી લેવામાં આવે છે તેથી રેશમના તાર મેળવવા માટે આપણે રેશમના કોસેટોને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે એટલે કે શું કહેવા માગે છે કે આપણે કેટર જો જોઈએ આપણે રેશમના તાર ન કાઢીએ તો એમાંથી પતંગિયું બહાર નીકળી જાય અને રેશમના તાર કપાઈ જાય હવે એ ન કપાય એટલા માટે આપણે કોસેટોને પહેલાં ઉકળતા પાણીમાં નાખી અને

એ રેશમના કોસેટોમાંથી મળતા રેસામાંથી બને છે બીજો મુદ્દો જોઈએ તો કે ઊન છે ઊનમાંથી શાલ સ્વેટર મફલર વગેરે બનાવવામાં આવે છે જ્યારે રેશમમાંથી છે આપણે તેમાંથી રેશમી સાડી ઝભ્બા વગેરે બનાવવામાં આવે છે તો ખ્યાલ આવી ગયો તફાવતમાં ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે રેશમના કીડાના એટલે કે પતંગિયાના જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ વર્ણવો તો કે આપને ખબર છે કે રેશમના પતંગિયાના એટલે કે રેશમના કીડાના જીવનચક્રની ચાર અવસ્થાઓ છે ઇંડુ ડીંભ એટલે કે રેશમની ઈયળ પ્યુપા અને રેશમનું પતંગિયું એમાં પહેલી અવસ્થા છે ઈંડુ તો કે રેશમના કીડાના જીવનચક્રની આ પ્રથમ અવસ્થા છે માદા રેશમનું પતંગિયું છેતૂરના પાંદડા ઉપર ઈંડા મૂકે છે હવે આ રેશમનો કીડો સામાન્ય રીતે છે એ શેતુરના પાંદડા ઉપર ઈંડા મૂકતા હોય છે ત્યારબાદ એની બીજી અવસ્થા ડીંભ એટલે કે ઈંડું છે એ સેવાઈને તેમાંથી ડીંભ એટલે કે કેટર પિલર કે રેશમની ઈયળ બહાર આવે છે અને તે સેતુરના પાંદડા ખાઈને મોટી થઈ જાય છે પચીસથી ત્રીસ દિવસ સુધી સેતુરના પાન ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે અને તે સુસુપ્ત બની જાય છે એટલે કે એ સુકાઈ જાય છે અને ત્યારબાદ એ પ્યુપામાં અવસ્થા થાય એટલે કે સુસુપ્ત જે કેટરપિલર હવે ત્રીજી અવસ્થા એટલે કે પ્યુપામાં પ્રવેશે છે તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે તે દરમિયાન કેટરપિલર પોતાના બ પ્રોટીનના બલેના બનેલા જે તાતણાઓનો શું કરે છે સ્ત્રાવ કરે છે જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે આપણે આગળ જોઈએ કે પીપામાંથી કઈ રીતે રેશમનો તાર બને છે એ સખત રેશમનો તાર બને હવે કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને શું કરી દે છે ઢાંકી દે છે હવે ઢાંકી દે છે અને પીપામાં રૂપાંતરિત થાય છે તેના આ રેશમના તારના આવરણને કોસેટો કહે છે એટલે કે એ જે રેશમના તાર વડે એ ઢાંકી દે અને શું બને છે કોસેટો બને છે અને કોસેટોમાંથી આપણે ખબર છે કે રેશમના તાર કાઢી લઈએ છીએ હવે એની તે ચોથી અવસ્થા એટલે કે રેશમનું પગ પતંગિયું જે પીપાનો હવે પછીનો વિકાસ તે પોતાના આ કોસેટોમાં જ થાય છે અને કોસેટોમાં પીપા વિકસ વિકાસ પામી અને રેશમના પતંગિયા સ્વરૂપે તે કોસેટો તોડી અને બહાર આવે છે બરાબર છે આપણે આગળ જોઈએ કે ભાઈ એ પતંગિયું બનીને બહાર આવે એ પહેલાં આપણે રેશમના તાર બહાર કાઢી લઈએ પણ રેશમના તાર આપણે બહાર ન કાઢીએ તો એ શું થાય છે એની અંદર કોસેટોનો વિકાસ થાય અને પતંગિયું બની અને બહાર આવે છે તો ખ્યાલ આવી ગયો આજના આ પ્રશ્નોના સોલ્યુશનની અંદર જો હજુ સુધી ખ્યાલ ન આવે તો વિડીયોને ફરી એકવાર રિપીટ કરીને જોઈ લેજો હવે ફરી મળીશું નવા જ એક વિડીયો અને નવા જ પ્રશ્નોના સોલ્યુશન સાથે ત્યાં સુધી રજા આપશો Thank you.